हलो नीट ने जेडबली एम यूनिट पांच एम बीजी मेथड से चाक गति अंदर कोणीय वेग और कोणीय प्रवेग। चाक गति कोने कहवाय बराबर एनी व्याख्या मैं आग तमने समझाई। हवे आ बीजा नंबर की नोंध है, एमां बे शब्द नवा एवा एक कोणीय स्थान और कोणीय स्थानांतर कहवाय कोने। हवे बे शब्द समझवा माटे अहींया चाक गति करतो एक पदार्थ मैं लीधो। आ एक्स अक्ष दर्शावेली छे, आ वाय अक्ष दर्शावेली छे अने बार निकल दिशा में जेड अक्ष। अने आ जे पदार्थ लीधो ई जेड अक्ष की आसपास चाक गति करे, जेड अक्ष अहींथी बार निकल दिशा में आई एनी आसपास आ पदार्थ फरे। जो आ पदार्थ छे आवा आकारनो, टी समय आ जगह पर छे, हवे टी पछी डेल्टा टी जेटलो समय जाय, समय टोटल केटलो थाय, टी प्लस डेल्टा टी समय था तो आ पदार्थ फरी अने अहीं आवी गयो। એટલે આમ ફરી જ જાય, હજી થોડોક સમય જાય તો પાછો અહીં આવી જાય આ જગ્યા ઉપર, થોડોક સમય જાય તો અહીં આવશે, એટલે શું કરશે ઝેડ અક્ષની આસપાસ આમ ફરશે, એના બધાય કણ આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે જોઈ લ્યો, અને બધાય વર્તુળના કેન્દ્ર ઝેડ અક્ષ ઉપર આવશે, એટલે ઝેડ અક્ષની ભ્રમણાક્ષ થાય અને પદાર્થની ગતિ છે ચાક ગતિ થઈ। આગળની નોંધ ટૂંકમાં આ આકૃતિના આધારે જ હું આગળ વધીશ, ગમે ત્યારે ચાક ગતિ કરતાં પદાર્થની આકૃતિની જરૂર મારે પડશે સાબિતી માટે, તો આ આકૃતિનો ઉપયોગ કરીશ। રેડી, હવે આમાં આ ચાક ગતિ કરતી એક વસ્તુ તો મેં લઈ લીધી બરાબર, કોણીય સ્થાનને કોણીય સ્થાનાંતર હોય તો ચાક ગતિ પહેલાં લેવી પડે, એમાં કોણીય સ્થાનને કોણીય સ્થાનાંતર વ્યાખ્યાયિત કરી શકું, એટલે ચાક ગતિ મેં લઈ લીધી અહીં ઝેડ અક્ષની આસપાસ થઈશ બરાબર, ટી સમયની સ્થિતિ પદાર્થની આપી છે, ટી પ્લસ ડેલ્ટા ટી સમયની સ્થિતિ આપી, ઝેડ અક્ષની આસપાસ આ ફરે ચાક ગતિ કરે છે। હવે કોણીય સ્થાન કોને કહેવાનું, તો તમારા પદાર્થ ઉપરનો કોઈ પણ એક કણ લેવાનો, માની લો કે આ લીધું, નામ આપી દઉં પી, આને હું સંદર્ભ રેખા નામ આપું છું, એક શખ્સને સંદર્ભ રેખા એટલે મન પડે એ રેખા, માપવાનું બધું અહીંયાથી, માની લો કે ખૂણા અત્યારે સંદર્ભ રેખા મેં એક શખ્સ કીધી હોય ને, તમે જેટલા ખૂણા હું માપું તો એક શખ્સથી માપીશ। કોઈ વ્યક્તિને એવું થાય કે મારે સંદર્ભ રેખા એક શખ્સ નહીં, મારે વાય અક્ષ લેવીશ, તેને ખૂણા ક્યાંથી માપવાના, પછી વાય અક્ષથી માપવાના। કોઈને એમ થાય કે આડી રેખા ખીચીને એને સંદર્ભ રેખા લેવીશ, તો જે પણ વસ્તુ માપો તો જે રેખા તમે સંદર્ભ રેખા તરીકે લીધી છે એથી તમારે માપવાનું બરાબર। સંદર્ભ રેખા, સંદર્ભ સપાટી, આવા બધા શબ્દ તમારે વિજ્ઞાનની અંદર આવશે, એટલે મન પડે તમારે લેવાનું, પણ માપવાનું પછી બધું નથી, એટલે હું એક શખ્સથી બધું માપીશ। હવે કોણીય સ્થાન કોને કહેવાય, તો કોઈ પણ એક કણનું સ્થાન લેવાનું તમારે બરાબર, કોઈ પણ એક કણનું સ્થાન, અને બીજું શું લેવાનું, ઉગમ બિંદુ બસ। કોણીય સ્થાન એટલે સ્થાન તો મારે લેવું જ પડે, એટલે કોઈ પણ એક કણનું સ્થાન અને ઉગમ બિંદુ એને જોડતી રેખા દોરવાની, જે રેખા દોરો તમે એ આ સંદર્ભ રેખા અથવા તો એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે, માનો કે ખૂણો થીટા બનો, એને ટૂંકમાં આ કણનું કોણીય સ્થાન કહેવાનું, ખૂણાના સ્વરૂપમાં સ્થાન। આ કણ જો થોડાક સમય પછી કણ અહીંયા નહીં દે, ક્યાં વહી જાય, આ જગ્યા ઉપર વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરશે ને કણ, આ એનો વર્તુળાકાર માર્ગ। હવે માની લો કે થોડોક સમય ગયો તો આ કણ છે ગતિ કરીને અહીં આવી ગયો, તો કણનું સ્થાન હવે આ થઈ ગયું અને ઉગમ બિંદુ આ એને જોડતી રેખા, તો હવે કણનું કોણીય સ્થાન કેટલું થયું, માની લો કે આ ખૂણામાં જે વધારો થયો ને ડેલ્ટા થીટા કહી દો, તો આ કણનું કોણીય સ્થાન કેટલું થયું, એક શખ્સ સાથે સંદર્ભ રેખા સાથે બનતો ખૂણો એટલે આટલો આખો ખૂણો, થીટા પ્લસ કેટલું થાય ડેલ્ટા થીટા, એટલું કોણીય સ્થાન થયું। એટલે જેમ જેમ પદાર્થ આમ ફરી જાય ને, એમાં કોણ વર્તુળાકાર માર્ગે ગતિ કરી જાય તો આનું કોણીય સ્થાન છે એ શું થતું જાય, બદલાતું જાય, ખૂણાના સ્વરૂપમાં સ્થાન છે, જેમ જેમ આમ ગતિ કરે એટલે કોણીય સ્થાન વધતું જાય। એટલે કોણીય સ્થાન ક્લિયર થાય, આ ચાક ગતિમાં શું કરવાનું, કોણીય સ્થાન કોને કહેવાનું, કોઈ પણ એક કણનું સ્થાન લેવાનું અને બીજું શું લેવાનું, ઉગમ બિંદુ એને જોડતી રેખા, આ એક્સ અક્ષ અથવા સંદર્ભ રેખા સાથે જે ખૂણો બનાવી ખૂણાને કણનું કોણીય સ્થાન કહેવાનું। અત્યારે તમે જોવો તો ટી સમયે કણનું કોણીય સ્થાન થીટા અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ અહીં આવી ગયો, તો કોણીય સ્થાન કેટલું થાય, થીટા પ્લસ ડેલ્ટા થીટા, એટલે કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે। તો જો પહેલી વ્યાખ્યા લખું છું એમાં કોણીય સ્થાન બરાબર, આ આપણને ખબર હોવી જોઈએ, તો કોણીય સ્થાન કોને કહેશો, તો કે કોઈ પણ દ્રઢ પદાર્થ હોય એનો કોઈ પણ એક કણ,
અને બીજું હું લેવાનું ઉગમ બિંદુ, એને જોડતી રેખાએ સંદર્ભ રેખા, એટલે આપણે અત્યારે એક્સ અક્ષ લીધી, સાથે બનાવેલ ખૂણાને તે કણનું કોણીય સ્થાન કહે છે. એમાં લખીએ નાખો, અત્યારે આકૃતિ જે દોરીશ તો ટી સમયે કણનું કોણીય સ્થાન છે કેટલું, તો કે થીટા. અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે જે બાજુમાં આકૃતિ છે, તો ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કોણીય સ્થાન આપણને કેટલું મળશે, તો કે થીટા પ્લસ ડેલ્ટા થીટા. રેડી આ કોણીય સ્થાન. અને એવું નથી મેં તો એક કણનું કોણીય સ્થાન સમજાવ્યું, તો આમાંથી આ માની લઉં કે આ એક કણનું કોણીય સ્થાન જેટલું મળે ને, નહીં કોણીય સ્થાન તો બદલશે, બીજો કણ હશે તેનું કોણીય સ્થાન જુદું હશે, બરાબર. જુદા જુદા કણના કોણીય સ્થાન જુદા જુદા મળશે. તે એક કણ માટે મેં સમજાવ્યું. હવે બીજી વસ્તુ મારે તમને સમજાવવાની છે, કઈ આવશે, કોણીય સ્થાનાંતર. તો સ્થાનાંતરની વ્યાખ્યા યાદ કરો, બરાબર. સ્થાનાંતર શબ્દ આગળ ગયો, અહીં ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર છે, ફેર એટલો, બરાબર. સ્થાનાંતર આગળ ગયો, સ્થાનાંતર કોને કહેવાય, સ્થાનમાં થતો ફેરફાર હોય એને સ્થાનાંતર કહેવાય. તો કોણીય સ્થાનાંતર કોને કહેવાય, તો કોણીય સ્થાનમાં જેટલો ફેરફાર થતો હોય એને કોણીય સ્થાનાંતર કહેવાય. જોવા આ રહ્યું, કોણીય સ્થાનમાં ફેરફાર થયો જ છે. આ અંતિમ કોણીય સ્થાન, એમાંથી પ્રારંભિક કોણીય સ્થાન બાદ કરી નાખો, કેટલો ફેરફાર થયો, ડેલ્ટા થીટા. અને સમય કેટલો લાગ્યો એના માટે, ડેલ્ટા એ અહીંથી નહીં ખબર પડી જાય, કોણ અહીંથી અહીંયા ગયો. તો ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર કેટલું, આ રેખીય સ્થાનાંતર કહેવાય. આ જે ડોટ મેં દર્શાવ્યું છે ને, એ રેખીય સ્થાનાંતર. અને આ ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર, કોણ અહીંથી અહીંયા આવે તો આ રેખીય સ્થાનાંતર થયું, અને આ ખૂણાના સ્વરૂપમાં સ્થાનાંતર કેટલું થયું, ડેલ્ટા થીટા, બરાબર. એટલે આ રેખીય સ્થાનાંતર અથવા ખાલી સ્થાનાંતર, અને આ કોણીય સ્થાનાંતર. અને આ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે તો આ ત્રિજ્યા જે છે એને આર કહી દઈશ. તો કોણીય સ્થાનાંતર કોને કહેવાય, તો કે કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને એ કણનું કોણીય સ્થાનાંતર કહે છે. હવે બીજી વ્યાખ્યા થઈ, એમાં ઉદાહરણ જોતું હોય તો અત્યારે સમય કેટલો ગયો પદાર્થ અહીંથી અહીં આવે, તો કે ડેલ્ટા ટી જેટલો સમય. એ સમયમાં જોવો જે કોણીય સ્થાનાંતર કેટલું મળે છે તમને, આકૃતિ ઉપરથી નહીં ખબર પડી જાય, અથવા અંતિમ કોણીય સ્થાન માઇનસ પ્રારંભિક કોણીય સ્થાન તમે કરશો તોય ખબર પડી જાય, બરાબર. ડેલ્ટા થીટા. અને આનો એકમ જોતો હોય તો ખૂણો છે તો શેમાં લખવાનું તમારે, રેડિયનમાં. એકમ જોતો હોય તો કોણીય સ્થાનાંતરનો એકમ, અથવા કોણીય સ્થાનનો એકમ, ખૂણા આવે એટલે રેડિયન આવશે. રેડિયન એટલે પહેલી નોંધમાં ચાક ગતિ શબ્દ ક્લિયર થયો, બીજી નોંધમાં ચાક ગતિની અંદર જે કોણીય સ્થાન અને કોણીય સ્થાનાંતરની જરૂર પડશે, આ બે શબ્દ નવા ક્લિયર થયા. હવે આના પછી આવશે કોણીય વેગ, બરાબર. એ ત્રીજા નંબરની નોંધ આપણી થાય, આ બીજી નોંધ અહીંયા પૂરી.